કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સૌ મજામાં હશો એવું આશા રાખું છું. આજે હું ઉપસ્થિત છું એક નવા વિડિયો સાથે. સ્ટાન્ડર્ડ 8 યુનિટ 1 સેમેસ્ટર 1 તેની એક્ટિવિટી 4 સાથે આજે હું આપની સમક્ષ ઉપસ્થિત થાઉં છું. એક્ટિવિટી 4 ની પ્રસ્તાવના બાંધીએ તો ટીવીની અંદર કોણ બનેગા કરોડપતિ એવો એક પ્રોગ્રામ આવતો, તમે પણ જોયો હશે. બસ એના જેવી જ આ એક્ટિવિટી 4 છે. તો એક્ટિવિટી 4 આપણે સમજીએ તે પહેલાં આપણે થોડા એના શબ્દો, થોડા સ્પેલિંગ સમજી લઈએ તો એક્ટિવિટી સમજવામાં મજા આવશે, સરળતા રહેશે અને અંગ્રેજી તમારું થોડું વધુ પાવરફુલ બનશે. FINGER ફિંગર એટલે આંગળી, ANNUAL એન્યુઅલ એટલે વાર્ષિક, CONTEST કન્ટેસ્ટ કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા, COMPETITION કોમ્પિટિશન એટલે સ્પર્ધા. અહીં ખાસ ધ્યાન આપશો, કન્ટેસ્ટ અને કોમ્પિટિશન બંને સમાનાર્થી શબ્દો છે, બંનેનો અર્થ એક જ થાય છે, સ્પર્ધા. પછીનો શબ્દ છે હોસ્ટ. હોસ્ટ એટલે યજમાન, અને GUEST ગેસ્ટ એટલે મહેમાન. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય એને ગેસ્ટ કહેવાય છે અને આપણે હોસ્ટ કહેવાય છે, આપણે યજમાન છીએ કેમ કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું છે. હોસ્ટનો બીજો એક અર્થ છે કોઈ પ્રોગ્રામ હોય, કોઈ ટીવી કાર્યક્રમ હોય એનું સંચાલન કરનાર વ્યક્તિ હોય એને પણ હોસ્ટ અને એન્કર પણ કહેવાય છે. તો આ બંને શબ્દો ખાસ ધ્યાનમાં રાખશો, યાદ રાખશો. પછીનો સ્પેલિંગ છે કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક અને પાર્ટિસિપન્ટ એટલે પણ સ્પર્ધક એવો અર્થ થાય છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ઇન ફ્રન્ટ ઓફ. ધ લેપટોપ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ મી એટલે કે લેપટોપ મારી સામે છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે હોવું. માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અ રિવર, મારું ઘર નદીની સામે છે. માય સ્કૂલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ હોસ્પિટલ, મારી શાળા હોસ્પિટલની સામે છે. તો ની સામે હોવું એવો અર્થ જ્યારે આપણે કરવો હોય ત્યારે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ થાય છે. એક પ્રકારનો શબ્દ સમૂહ છે જેને અંગ્રેજીમાં ઇડિયમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, ફ્રેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈગરલી એટલે આતુરતાપૂર્વક. આઈ એમ વેઇટિંગ ફોર માય રિઝલ્ટ ઈગરલી, હું મારા પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. તો એ માટે ઈગરલી શબ્દનો ઉપયોગ થાય છે. પછીનો શબ્દ છે ઓર્ડર. ઓર્ડર એટલે આદેશ પણ થાય અને ક્રમ પણ થાય. ત્યારબાદ છે કરેક્ટ એટલે સાચું, રાઇટ એટલે પણ સાચું. પછીનો શબ્દ છે સી, SEA એટલે દરિયો. તમે જો ઉચ્ચાર સરખા જેવા છે પણ અર્થ એનો ફરી જાય છે. SEA એટલે દરિયો, SEE એટલે જોવું, ને SHE એટલે તેણી, સ્ત્રી માટે વપરાય છે. બિલીવ, BELIEVE બિલીવ એટલે માનવું, વિશ્વાસ કરવો. આઈ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં વિશ્વાસ ધરાવું છું. તો એના માટે બિલીવ શબ્દનો ઉપયોગ થાય છે. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. ડોન્ટ ડિસ્ટર્બ મી વાઇલ આઈ એમ સ્ટડિંગ, જ્યારે હું ભણતો ત્યારે મને ખલેલ ન પહોંચાડવી. તો આ રીતે ડિસ્ટર્બ શબ્દનો આપણે પ્રયોગ કરીએ છીએ. પછીનો શબ્દ છે અમાઉન્ટ. અમાઉન્ટ એટલે જથ્થો થાય અને રકમ થાય. આ જે એક્ટિવિટી 4 છે એની અંદર વોટર ના એમાઉન્ટની વાત છે એટલે પાણીના જથ્થાની વાત છે, અને
બીજો પણ અર્થ થાય છે રકમ, એવો પણ અર્થ થાય છે. પછીનો શબ્દ છે ઓડિયન્સ. ઓડિયન્સ ઓડિયન્સ એટલે દર્શકો, કોઈ કાર્યક્રમ નિહાળવા બેઠેલા દર્શકોને ઓડિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે એક સરસ મજાનું એનિમેશન નિહાળીએ, એક્ટિવિટી 4નું એનિમેશન નિહાળીએ, જેથી તમને આ એક્ટિવિટી સંપૂર્ણ રીતે સમજાઈ જશે. તો આવો સાથે મળી નિહાળીએ આ એક્ટિવ એનિમેશન. સ્વિંગર ફર્સ્ટ. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. હેલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. ટુડે એટ આર સ્મિથ વિદ્યાલય we have the 4th annual smart student of the school contest. આજે આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. Our English teacher Mr. Parmar is the host of this competition and with him the scorer is Mr. Bright is on laptop. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ, જે તેમનું લેપટોપ છે. આર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ્સ. આજે 9 સ્પર્ધકો છે. દે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કમ્પ્યુટરના સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઈગલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો સમય ન બગાડીએ. થેન્ક યુ વિકાસ. આભાર વિકાસ. હે એવરીવન, વેલકમ અગેઇન and all the best to the participants. Hey, તમે સૌ તમારું ફરીથી સ્વાગત છે અને સૌ સ્પર્ધકોને શુભેચ્છાઓ. Thank you sir. આભાર સાહેબ. The first round is fast finger first round. સૌથી પહેલો રાઉન્ડ fast finger first round છે. Okay, ready? Okay, તૈયાર? I will give you a question on your computer. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. You will get maximum 7 seconds. તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. The contestant with the quickest finger will come to the smart seat. સૌથી ઝડપી આંગળી વાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટ પર આવશે. Your time starts now. તમારો સમય હવે શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a sentence. A. Best. B. Friends. C. Breeze. D. R. E. Hour. Contestants select their answers. The correct order is C. D. E. A. B. નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. એક વાક્ય બનાવો. એ સૌથી સારા, બી મિત્રો, સી વૃક્ષો, ડી છે, ઈ આપણા. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. સાચો ક્રમ વૃક્ષો, આપણા, સૌથી સારા, મિત્રો, છે. ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. સારું, સમય પૂરો થયો. Let's see who is the quickest and she is Nandita Gosai. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે અને તે છે Nandita Gosai. She took only 3 seconds. તેણે ફક્ત 3 સેકન્ડ્સ લીધી. Welcome Nandita, come to this smart seat. તારું સ્વાગત છે Nandita. આ સ્માર્ટ સીટ પર આવ. ઓહ, થેન્ક યુ સર, આઈ એમ સો લકી. ઓહ,
આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. આર યુ રેડી? તું તૈયાર છે? યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. યા શ્યોર. હા ચોક્કસ. સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ અહીં સુધી પહોંચી ન શકી. રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. બરાબર, અને તક મળી છે. ઓકે, નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. સારું, ચાલો હવે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર will bring you a gift and the 6th correct answer will get you a scholarship. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તરો માટે તને છાત્રવૃત્તિ મળશે. You will get rupees 200 every month. તને દર મહિને રૂપિયા 200 મળશે. Here is Miss Tick Tick. આ છે Miss Tick Tick. It will give you only 1 minute for the first 3 questions. તે પહેલા 3 પ્રશ્નો માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. There are 3 helplines. 3 helpline મદદ માટે છે. Hello help, experts advice, student support. You can use any 2 of them. તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે. Ready? તૈયાર? Yes, sir. Haan, sahib. The first question on your screen is... Pahalo prashna tara screen par che. Who wrote the poem Gram Mata? Here are the options. A. Karshandas Manik. B. Kalapi. C. Uma Shankar Joshi. D. Premanand. ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા વિકલ્પો. એ કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. સર, ઇટ ઇઝ બી કલાપી. સાહેબ, બી કલાપી. આર યુ શ્યોર? તને ખાતરી છે? Yes, sir. Haan, sahib. Is it your final fix? Shun te taro antim uttar chhe? Yes, sir. Haan, sahib. So, let's see. To chalo joye. Mr. Bright, please show the right answer. Shri Bright, meherbani karine saacho uttar batavo. And yes... You are right. અને હા, તું સાચી છો. It is B. તે B છે. You win the first game. તું પહેલી ભેટ જીતે છે. Kalapi wrote this Gujarati poem. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. વિચ સી ટચિસ ગુજરાત? એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. બે, કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એ અરબી સમુદ્ર, બી અરલ સમુદ્ર, સી લાલ સમુદ્ર, ડી પીળો સમુદ્ર. ઓહ, આઈ એમ કન્ફ્યુઝ્ડ. ઓહ, હું ગુચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. તે કદાચ બી અથવા સી હોઈ શકે. મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ્ટેક ટેક ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પ લાઇન્સ. તને ખાતરી ન હોય તો તારી પાસે
હેલ્પલાઇન છે. યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. હા સાહેબ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો. મારે હેલો હેલ્પ જોઈએ છે. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારી કાકી સાથે વાત કરવી છે. ઓકે મિસ ટેકટેક, પ્લીઝ સ્ટોપ. સારું મિસ ટેકટેક, મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કર. હેલો આંટી. હેલો કાકી. યસ. હા. હેલો આંટી. હેલો કાકી. આઈ એમ નંદિતા. હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી વન મિનિટ. અને મારી પાસે ફક્ત એક જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે, બરાબર. ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. સારું નંદુ, હું તૈયાર છું, બોલ. ટુ, વિચ સી ટચસ ગુજરાત? એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. બે, કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એ અરબી સમુદ્ર, બી અરલ સમુદ્ર, સી લાલ સમુદ્ર, ડી પીળો સમુદ્ર. આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી. મને લાગે છે કે તે એ અથવા બી છે. ફાસ્ટ આંટી, ફાસ્ટ. ઝડપથી કાકી, ઝડપથી. ઓકે, યુ હેવ ટુ એ. બરાબર, તારે એ પસંદ કરવું જોઈએ. ઓહ, આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. ઓ, મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો. મિસ ટેકટેક ઇઝ ગોઈંગ, ગિવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ ટેકટેક ચાલી રહી છે, મને તારો અંતિમ ઉત્તર આપ. સર, માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સાહેબ, મારો અંતિમ ઉત્તર એ છે. Okay, let's ask Mr. Bright. Saru, chalo Mr. Bright ne puche. And yes, your auntie is right. Are ha, tara kaki sacha che. You win another gift. Tu biji bhet jite che. I can't believe this. Oh, હું આ માની શકતી નથી. Thank you sir. આભાર સાહેબ. Thank you auntie. આભાર કાકી. Okay Nandita, keep it up. સારુ Nandita, આગળ વધતી રહે. Now this is the third question. હવે આ ત્રીજો પ્રશ્ન છે. After this Miss Tick Tick will not disturb you. હવે પછી મિસ ટિક ટિક તને ખલેલ નહીં પહોંચાડે. ઓકે, લેટ્સ સી. સારું, ચાલો જોઈએ. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન આવર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? એ 58 મિનિટ્સ, બી 30 મિનિટ્સ, સી 59 મિનિટ્સ, ડી 31 minutes.
એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી એક કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? એ 58 મિનિટ, બી 30 મિનિટ, સી 59 મિનિટ, ડી 31 મિનિટ. I know the answer. It is C, 59 minutes. મને ઉત્તર આવડે છે. તે C છે, 59 મિનિટ. Yes, you are quite right. હા, તું સાચી છે. નંદિતા, you win another gift. નંદિતા, તું હજી એક ભેટ જીતે છે. Now you are free from Miss Tick Tick. હવે તું Miss Tick Tick થી મુક્ત છો. I want to say something about you to the audience. મારે શ્રોતાઓને તારા વિશે કંઈક કહેવું છે. નંદિતા is a good player of hockey. નંદિતા હોકીની સારી ખેલાડી છે. She won the player of the match award in the last inter-school hockey tournament. છેલ્લી આંતર શાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. Let's clap for that. તે માટે ચાલો તાળીઓ પાડો. થેન્ક યુ સર. આભાર સાહેબ. ઓકે, લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ, સારું ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન? એ ઓક્સિજન. વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? એ ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન, ડી મિથેન. આઈ થિંક ઇટ ઇઝ બી. મને લાગે છે તે બી છે. ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું તે તારું અંતિમ ઉત્તર છે? યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સાહેબ, હું બી વિકલ્પ પસંદ કરું છું. લેટ્સ સી, ચાલો જોઈએ. ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. ઉપ્સ, આ ખોટો ઉત્તર છે. યુ લૂઝ ધ ગેમ. તું રમત હારી જાય છે. The correct answer is A, oxygen. સાચો ઉત્તર A, oxygen છે. Oh! 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 Don't worry. ચિંતા ના કર. Well played, Nandita. સરસ રમી Nandita. Take your seat. તારી જગ્યા પર બેસ. Now other contestants keep your fingers on the buzzer. હવે બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. Here comes the next question for fast finger first round. Fast finger first round માટે આ છે બીજો પ્રશ્ન. મિત્રો, જોયું ને તમે એનિમેશન, કેટલું સરસ હતું. તો તમને એક્ટિવિટી 4 ની અંદર જે એક પ્લે એટલે એક નાટક બતાવવામાં આવ્યું તે પૂરેપૂરું સમજાઈ ગયું હશે. હવે એની થોડીક એક્સરસાઇઝ કરી લઈએ. અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એક જોડકા જોડવાના આપેલા છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે. સમાનાર્થી શબ્દોને જોડવાના છે. કેવા શબ્દોને? સમાનાર્થી શબ્દો. કોમ્પિટિશનનું સમાનાર્થી શબ્દ શું થાય? વોકેબ્યુલરીમાં આપણે શીખી ગયા છીએ, તમને આવડવું જોઈએ. તો કોમ્પિટિશનનો સમાનાર્થી શબ્દ થશે, વેરી ગુડ, કોન્ટેસ્ટ. સરસ, ચાલો આપણે આગળ વધીએ. સ્કોલરશિપ. સ્કોલરશિપ શબ્દથી તમે અજાણ નથી. જે સરકારી શાળામાં જે બાળકો ભણે છે તે સૌને સ્કોલરશિપ મળે છે. તો સ્કોલરશિપ એટલે ભણવા માટે, શિક્ષણ માટે આપવામાં આવતી રકમ કે રકમનું ભંડોળ, તેને સ્કોલરશિપ કહેવામાં આવે છે. તો મિત્રો, વિભાગ બીમાંથી કયો જવાબ આવશે? વેરી ગુડ, ફંડ ફોર એજ્યુકેશન. ત્યાર પછીનો શબ્દ છે એક્સપર્ટ. એક્સપર્ટ એટલે નિષ્ણાંત, તજજ્ઞ. તો
બી વિભાગમાંથી કયો શબ્દ આવશે? સરસ, નોલેજેબલ પર્સન એટલે કે તજજ્ઞ, નિષ્ણાત, જ્ઞાની વ્યક્તિ. ત્યાર પછીનો શબ્દ છે કોન્ટેસ્ટન્ટ, તેનો સમાનાર્થી શબ્દ પણ આપણે વોકેબ્યુલરીમાં શીખી ગયા છીએ. વેરી ગુડ, પાર્ટિસિપન્ટ આવશે. ત્યાર પછીનો શબ્દ છે હોસ્ટ, તેનો સમાનાર્થી શબ્દ પણ આપણે વોકેબ્યુલરીમાં શીખ્યા છીએ. કયો આવશે શબ્દ? વેરી ગુડ, એન્કર આવશે. હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, કોન્ટેસ્ટના હોસ્ટ કોણ છે? મિસ્ટર પરમાર ધ ઇંગ્લિશ ટીચર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ, તેઓ આખી આ સ્પર્ધાનું સંચાલન કરે છે, એટલા માટે મિસ્ટર પરમાર છે એ આ કોન્ટેસ્ટના હોસ્ટ કહેવાય છે. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ, વિકાસની શાળાનું નામ શું છે? ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય, સ્મિત વિદ્યાલય નામ હતું વિકાસની શાળાનું. હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ, વોટ ડઝ ઈ ડુ, મિસ્ટર બ્રાઇટ કોણ છે, તેનું કાર્ય શું છે? મિસ્ટર બ્રાઇટ ઇઝ અ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર, મિસ્ટર બ્રાઇટ છે એ મિસ્ટર પરમારનું લેપટોપ છે. ઇટ ઇઝ ધ સ્કોરર, અને તે કયું કાર્ય કરે છે? એક સ્કોરર તરીકેનું કામ કરે છે. સ્કોરર એટલે સ્કોરની નોંધ રાખનાર હોય તેને સ્કોરર કહેવામાં આવે છે. કોઈ ગુણ હોય, કોઈ રન હોય, કોઈ માર્ક હોય, તેનો સંગ્રહ જે રાખે છે તેને શું કહેવામાં આવે છે? સ્કોરર. હી કીપ સ્કોર ઓફ ધ કોન્ટેસ્ટ, કોન્ટેસ્ટન્ટ જે હોય છે સ્પર્ધક, એના સ્કોર છે એનો સંગ્રહ કરે છે. હુ ઇઝ મિસ ટિક ટિક, મિસ ટિક ટિક કોણ છે? મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક, ક્લોક એટલે ઘડિયાળ, દિવાલ ઘડિયાળ હોય એને ક્લોક કહેવામાં આવે છે. હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી, નંદિતાએ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? નંદિતા આન્સર્ડ થ્રી ક્વેશ્ચન્સ કરેક્ટલી, નંદિતાએ ત્રણ પ્રશ્નોના જવાબ સાચી રીતે આપ્યા છે. હવે નીચેના વાક્યો ટ્રુ છે કે ફોલ્સ છે તે જણાવવાનું છે. આફ્ટર થ્રી ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક, ત્રણ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા પછી સ્પર્ધક છે એ ઘડિયાળમાંથી મુક્ત થઈ જાય છે, સમય મર્યાદા નથી રહેતી. તો વાક્ય સાચું છે એટલે ટ્રુ. ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન, એક એવી હેલ્પલાઇન છે જેનાથી આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ, કે ભાઈ સાચું છે એટલે ટ્રુ. ત્રીજું વાક્ય છે ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ ટીચર છે એ એક્સપર્ટ તરીકેની સેવા આપતા હતા, કે ફોલ્સ, ખોટું છે. તો એક્સપર્ટ કોણ હતું? યસ, સાચું છે, મિસ્ટર શર્મા જે પ્રિન્સિપાલ હતા સ્મિત વિદ્યાલયના એ એક્સપર્ટ હતા, એટલા માટે ત્રીજું વાક્ય અહીં ફોલ્સ છે. મિસ્ટર બ્રાઇટ ગીવ્સ વન મિનિટ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ, કન્ટેસ્ટન્ટને એક મિનિટનો સમય આપે છે મિસ્ટર બ્રાઇટ, હા સાચું છે, એક મિનિટમાં એણે સાચો જવાબ આપવાનો હોય છે પ્રથમ ત્રણ પ્રશ્ન માટે. તો એ ચોથું વાક્ય સાચું છે. પાંચમું વાક્ય, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા, મીરાબાઈએ ગુજરાતી કવિતા ગ્રામ માતા લખી હતી? નહોતી લખી, એટલા માટે ફોલ્સ છે. તો કોણે લખી હતી? કવિ કલાપીએ. તો મિત્રો, આપણે અહીં એક્ટિવિટી ચારનો ખૂબ સુંદર રીતે અભ્યાસ કર્યો છે. આ એક્ટિવિટીમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ તમને આવડશે એવો મને વિશ્વાસ છે. આજનું હોમવર્ક તમને આપી રહ્યો છું, આજે જેટલા સ્પેલિંગ આપણે લખાવ્યા છે તમે જોયા છે, એક વખત નોટબુકની અંદર લખી નાખજો, સારા અક્ષરે લખજો અને પાકા કરી નાખજો. હવે પછી નવા વિડીયો સાથે, નવી એક્ટિવિટી સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી સેફ રહો, સ્વસ્થ રહો, સ્ટે હોમ, સ્ટે સેફ, તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો, ઓનલાઈન અભ્યાસ કરતા રહો, થોડું લખતા રહો જેથી લખવાની પણ પ્રેક્ટિસ થાય, અને પાકું કરતા રહો જેથી તમારું શિક્ષણ ન બગડે. તમે જ્યારે શાળામાં આવો ત્યારે પાછા તેજસ્વી વિદ્યાર્થી તરીકે તમારું નામ શાળાની અંદર બોલાય એવા પ્રયત્ન કરો. ત્યાં સુધી ગુડ બાય, આવજો, બાય બાય.